સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ચોથર નેસડા ગામના ખેડૂતો વાવની મામલતદાર કચેરીમાં ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ. મામલતદાર અને નર્મદા વિભાગના અધિકારીઓએ હાથ ધર્યા સમજાવટના પ્રયાસો. ડીસામાં ગંભીર બીમારીઓથી પીડાતા ગરીબ પરિવારોના બાળકોને સરકારી યોજનાઓ ફળી. માં અમૃતમ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર મળતા બાળકોના પરિવારજનોમાં ખુશીનો માહોલ. ગૌવંશને બચાવવા દ્વારકાના ગૌભક્ત આહિર યુવકની અનોખી પહેલ. દ્વારકાથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાએ નીકળી નવમા દિવસે ડીસા પહોંચેલા સાહસિક યુવકે સાયકલ યાત્રાના ઉદ્દેશ્ય પર પાડ્યો પ્રકાશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના દિયોદર ખાતે ગતરોજ વ્યાજખોરોની કથિત પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત વધુ એક આધેડે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર ખાતે લાંબા સમયથી અમદાવાદી નાયલોન ખમણની દુકાન ધરાવતા વાસુભાઈ પ્રજાપતિએ ધંધા માટે ભરતભાઈ દેસાઈ નામના કોઈ ઈસમ પાસેથી 1,00,000 રૂપિયા વ્યાજે લીધેલ હતા. જો કે આ વેપારીએ 10 ગણું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં વ્યાજખોર અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતો હોય તેઓ કંટાળી ગયા હતા. દરમિયાન દુકાન માલિક વાસુભાઈ પ્રજાપતિ પાસે વ્યાજખોરે વધુ નાણાંની માંગણી કરી હતી. જો કે હવે આ વેપારીએ પોતાની પાસે વધુ નાણાંની કોઈ સગવડ ના હોવાનું જણાવતા વ્યાજખોરે આ વેપારીની દુકાન પણ પડાવી લીધી હતી. આવી સ્થિતિમાં 10 ગણું વ્યાજ આપ્યું હોવા છતાં અવારનવાર પઠાણી ઉઘરાણીથી કંટાળી ગયેલા દુકાન માલિકના પિતા પુંજાભાઈ પ્રજાપતિએ આજે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ આ આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્રએ દિયોદર પોલીસ મથકે ભરતભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા દિયોદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટનાથી દિયોદરમાં ખળભળાટ મચી ગયો છે અને આધેડની આત્મહત્યાથી ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયેલા મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. દિયોદર મારે શિવ ખમણીનો ધંધો છે અને મેં ધંધો ચાલુ કર્યો એમાં આ ભરત રબારી જે ભડકોસણવાળાએ મારી જોડેથી બહુ જ મને ત્રાસ આપ્યો. મેં એની જોડેથી 1,00,000 લીધા હતા એમાં મારી દુકાન પડાવી લીધી. મને 17,00,000 રૂપિયા લઈ લીધા, આખી દુકાન વ્યાજમાં લઈ લીધી. 30% ને 60% ગણ્યા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી. અને એ ઉપરાંત રોજ દુકાને આવીને મને બીજા માણસોને બીજા રબારીઓને લઈને આવીને મને અવારનવાર ધમકી આપતો અને કહેતો તું પૈસા આપી દે નહીં તો હું તારા પરિવારને તને મારી નાખીશ. આવું આવું મને ઘણીવાર કહેતો. મેં બહુ સહન કર્યું. પછી મારા પપ્પાને એ ધમકી આપતો અને કાલે એણે મારા પપ્પાને એમ કીધું તમે મારા 17,00,000 રૂપિયા આપી દો નહીં તો હું તમને તમારા છોકરાને તમારા પરિવારને મારી નાખીશ. આવી એણે મને બહુ ધમકી આપી અને કાલે કહ્યું કે જો આજની તારીખમાં તારા 17,00,000 રૂપિયા નહીં આવે તો હું તમારા છોકરાને મારી નાખીશ અને તમારા ઉપર બધું કરીશ. તો મારા પપ્પાથી આ સહન ના થયું અને આજ સવારે 6 વાગે ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી. 30% ને 60% વ્યાજ ગણી એણે મારી આખી જિંદગી બરબાદ કરી નાખીને ઉપરથી મને ધમકી આપતો અવારનવાર બધા એના માણસોને મૂકતો હતો. પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીના કારણે દિયોદરમાં આધેડને ઝેરી દવા પી આપઘાત કરવાની ફરજ પડતા દિયોદરમાં નાણાંની ધીરધાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનામાં પુત્રએ ધંધા માટે લીધેલ નાણાંએ પિતાનો જીવ લીધો છે ત્યારે હવે પોલીસ આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે તે જોઈ રહ્યું. થરાદના ચકચારી ફાયરિંગ પ્રકરણ મામલે થરાદ સોની બજારના વેપારીઓ બાદ ભારત વિકાસ પરિષદની થરાદ શાખાના હોદ્દેદારોએ પણ આવેદનપત્ર આપી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે. થરાદ શહેરમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું હોય ભારત વિકાસ પરિષદ દ્વારા થરાદની પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપી શહેરના જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગણી કરાઈ હતી.
ની ઘટના બની છે સોના ચાંદીની દુકાનમાં, એને લઈને અત્યારે ભારત વિકાસ પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એના પહેલાં સોની એસોસિએશન દ્વારા પણ આવેદનપત્ર આપ્યું છે, પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી. અને આવી ઘટનાઓ અવારનવાર સરહદમાં બનતી રહે છે. અગાઉ પણ લૂંટની ઘટના બની છે. સોની બજારમાં 5-6 વાર ચોરીના બનાવો પણ બનેલા છે. આવી વારે ઘડીએ ઘટનાઓ બની રહી છે, તો આ માટે તાત્કાલિક કાર્યવાહી કરે અને પોલીસ ચોકી કરે. નગરપાલિકાની અંદર પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સીસીટીવી કેમેરાની માંગ કરવામાં આવી છે. મુખ્ય જગ્યા ઉપર કેમેરા જો લગાવવામાં આવશે તો આવી ઘટનાઓ અને એના તાત્કાલિક જે ગુનેગારો છે એ પકડાશે. બનાસકાંઠાના થરાદ ખાતે ગત બુધવારે જાહેર શૌચાલયના ખુલ્લા શોષ કૂવામાં આખલો પડી જતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના પગલે સ્થાનિક નગરપાલિકાની ઘોર બેદરકારી પણ છતી થઈ ગઈ હતી. થરાદના ટાંડા તળાવની પાળ પાસે બનેલી આ ઘટનાના પગલે જલારામ ગૌસેવા યુવક મંડળના કાર્યકરો તેમજ અન્ય જીવદયા પ્રેમીઓએ ઘટનાસ્થળે દોડી જઈ 3 કલાકની ભારે જહેમત બાદ કન્ટેનર દ્વારા આ આખલાને બહાર કાઢ્યો હતો. અગાઉ પણ આ ખુલ્લા શોષકુવામાં પડી ઘણા અબોલ પશુઓ મોતને ભેટ્યા હોય, સ્થાનિક જીવદયા પ્રેમીઓએ થરાદ નગરપાલિકાની બેદરકારી સામે ભારે નારાજગી દર્શાવી હતી. આ વિસ્તારના કરિયાણાના વેપારીઓ જાહેરમાં કચરો નાખતા હોય, આ કચરો આરોગવા જતા અબોલ પશુઓ શોષ કૂવામાં ગરકાવ થઈ જતા હોય, આ કૂવા પર પાકો સ્લેબ ભરવાની તાતી જરૂર વર્તાઈ રહી છે. બનાસકાંઠામાં દારૂની રેલમછેલ વચ્ચે થરાદ તાલુકાની ખોડા બોર્ડર ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી માલવાહક ટ્રક ઝડપાઈ ગઈ છે. આ ટ્રકમાં ઘઉંના લોટના કટ્ટાની આળમાં છુપાવીને દારૂની હેરાફેરી કરાતી હોવાની વિગતો બહાર આવી છે. થરાદ પોલીસે આ કેસમાં 150 પેટી દારૂ અને ટ્રક સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની ચકાસણી માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે ડીસાની DNP ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચકાસણી કેમ્પમાં DNP ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના આરોગ્યની ચકાસણી કરાઈ હતી. ડીસા વિધાનસભા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી, ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ હરિયાણી, પાલિકા સદસ્ય રાજુભાઈ ઠાકોર, અશોકભાઈ પડિયાર, વિજયભાઈ વાઘેલા, નિલેશભાઈ પરમાર સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સ્વચ્છ અભિયાનનો કન્સેપ્ટ લઈને આવ્યા છે, અને તેઓએ નક્કી કર્યું છે કે ભારત દેશના દરેક રાજ્યોમાં મારા ભારતવાસીઓનું આરોગ્ય ખૂબ સારું રહે તે માટે તેઓએ આજે કહેવાય કે દરેક બાળકોનું, દરેક સ્કૂલોમાં દરેક બાળકોનું આરોગ્યની ચકાસણી કરવી, એ માટે આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબના માધ્યમથી અને તેઓની સૂચનાથી તમામ સ્કૂલના ગુજરાતના બાળકોની આરોગ્ય ચકાસણી માટેનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મિત્રો 45 દિવસ વર્કિંગ ડે ચાલશે અને ગુજરાતની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, દરેક જગ્યાએ આશ્રમ શાળાઓ, દરેક જગ્યાએ ચકાસણી કરવામાં આવશે. અને જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં 15-20 લાખ રૂપિયા ખર્ચો થાય છે, તે ખર્ચો ન કરી શકતા હોય ગરીબ લોકો, એ માટે કરીને આખો કન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. એમાં ગરીબ અમીર જે પણ હશે, જે પણ સરકારનો ઉપયોગ લેવા માગતા હશે આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો, એમને તમામને મફત ચકાસણી કરી, મફત ઓપરેશન કરી આપવામાં આવશે. અને મેં અત્યારે અહીંયા આપ સૌએ જોયું હશે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં 15-20 લાખ રૂપિયા ખર્ચ કહેવામાં આવ્યો હતો, પરંતુ સરકારશ્રીની યોજનાનો આ ગરીબ લોકોએ લાભ લીધો. 15-20 લાખ રૂપિયા ખર્ચ નહીં, એક પણ રૂપિયો ખર્ચ ન થયો. હવે અહીંયા 10-12 કેસ આપણે નજર સમક્ષ જોયા છે. તો આવા ગરીબમાં ગરીબ લોકો સુધી આ સરકાર જઈ રહી છે અને વિકાસ કરી રહી છે. અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે કે મારા ગુજરાતનો એક પણ બાળકની સંપૂર્ણ ચકાસણી થવી જોઈએ, ચકાસણી કર્યા વગર ન રહેવો જોઈએ, અને દરેક ભારતવાસીઓનું સ્વાસ્થ્ય સારું રહે, ગુજરાતીઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આ નિર્ધાર કરવામાં આવ્યો છે. અને 45 દિવસ સુધી દરેક સ્કૂલોમાં કાર્યક્રમ ચાલશે અને ભારતની ઉજ્જવળ ભવિષ્યની પેઢી નિર્માણ થશે એ જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય. વિરામ બાદ જોઈશું.
નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ચોથરનેસરા ગામના ખેડૂતો વાવની મામલતદાર કચેરીમાં ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ. મામલતદાર અને નર્મદા વિભાગના અધિકારીઓએ હાથ ધર્યા સમજાવટના પ્રયાસો. ડીસામાં ગંભીર બીમારીઓથી પીડાતા ગરીબ પરિવારોના બાળકોને સરકારી યોજનાઓ ફળી. માં અમૃતમ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર મળતા બાળકોના પરિવારજનોમાં ખુશીનો માહોલ. ગૌવંશને બચાવવા દ્વારકાના ગૌભક્ત આહિર યુવકની અનોખી પહેલ. દ્વારકાથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાએ નીકળી નવમા દિવસે ડીસા પહોંચેલા સાહસિક યુવકે સાયકલ યાત્રાના ઉદ્દેશ્ય પર પાડ્યો પ્રકાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. कृष्णा मेकअप स्टूडियो लग्न तथा शुभ प्रसंगे बहनों माटे मेकअप तेमज हेयर ट्रीटमेंट माटे नु स्थल. अमारे त्या आईब्रो, फेशियल, स्ट्रेटनिंग अने स्मूथनिंग, हेयर कटिंग, हेयर स्पा, ब्राइडल मेकअप તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12 કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ્રેમ પાસે, કાંટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634418101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ, તમને સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના વાવ તાલુકાના ચોથાર નેસડા ગામના ખેડૂતો આજે ફરી મામલતદાર કચેરી ધસી જઈ ઉપવાસ પર બેસી ગયા છે. અગાઉ આ ખેડૂતોએ નર્મદાનું પાણી ના મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં કેનાલમાં પાણી ન છોડાતા વિફરેલા ખેડૂતો મામલતદાર કચેરી ઉમટ્યા હતા. મામલો ગંભીર હોય પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ સલામતી વ્યવસ્થા ગોઠવી દીધી હતી. પાણીની માંગ ના સંતોષાય તો આ ખેડૂતોએ મામલતદાર કચેરીમાં ઉપવાસ પર બેસી કોઈ પણ પગલું ભરવાની ચીમકી આપતા સ્થાનિક વહીવટીતંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ મામલે વામના મામલતદાર અને નર્મદા વિભાગના અધિકારીઓએ ઉપવાસ પર બેઠેલા ખેડૂતો સાથે ચર્ચા કરી સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે.
2018 ના સવાર સુધીમાં સુધી અમે પાણી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. જે સાહેબ ખેડૂતોએ ખાસ કરીને આત્મવિલંબની ચીમકી આ લીધી, અત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો સાહેબ મામદારમાં આવીને ભૂખ હડતાલ પર બેઠા હોય, તો આપ શું કઈ નિર્ણય લીધો છે એના માટે? એમના માટે અમે પાણી પહોંચાડવાની પૂરતી બાંહેધરી આપીએ છીએ. અને સાહેબ 5 દિવસ 2 દિવસ પછી પાણી ના પહોંચ્યું તો? અમારો પ્રયત્ન પૂરતો જ દેશે એમની સાથે. ઓકે, શું નામ આપનું? અમે આજે મામદાર કચેરીમાં ભૂખ હડતાલ ઉપર બેઠેલા અમને નર્મદાના અધિકારી અને મામલતદાર સાહેબ શ્રી તથા અમારા તાલુકાના પ્રમુખ શ્રી સમક્ષ અમને નર્મદાના અધિકારીઓએ બાંહેધરી આપી છે કે કાલે 7 સુધી એટલે કે 30 તારીખ 7 સુધીમાં પાણી આપી દેશો, આવી અમને બાંહેધરી આપી છે, જેના લીધે અમે આજે અમારી ભૂખ હડતાલ સમિટી. જો પાણી અમને નહીં મળે તો અમારું આનું આંદોલન આનાથી પણ ઉગ્ર, અતિથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આત્મવિલોપન કરવામાં આવશે. શિયાળાના પ્રારંભ સાથે જ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાભર તાલુકાના વિજયનગર વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો 2 અબોલ ભેંસોની ચોરી કરી ગયા છે. આ ઘટનાથી પશુપાલકો ચિંતિત બની ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈરાત્રે ભાભરના વિજયનગર વિસ્તારમાં રહેતા જયેશભા વિરમભા રાઠોડના મકાનની પાસે વાડામાં બાંધેલ 2 ભેંસોની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. ભાભર વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે મૂંગા પશુધનની તસ્કરી થતા ચકચાર મચી ગઈ છે. આ બાબતે પશુ માલિકે ભાભર પોલીસનું ધ્યાન દોરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાભરમાં સઘન પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ભાભરની અનેક ચોરીઓના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી, ત્યારે સ્થાનિક પોલીસ સક્રિય બની ચોરીઓના ભેદ ઉકેલે તેવી માંગણી નગરજનો કરી રહ્યા છે. રાત્રે 2 થી 3ના ગાળામાં અહીંયા વિજયનગર સોસાયટીની અંદર કોઈ અજાણા ઇસમો મારી અહીંયા 5 ભેંસો બદલી હતી, તો 2 ભેંસોને એક પાડી રાતે ચોરી ગયેલ છે અજાણા ઇસમો, અને કોઈ ડાલુ લઈને આવેલા, પણ કોઈ અમે ભાભર પોલીસ સ્ટેશનમાં 5 વાગે જોણ કરેલી છે, હજુ કોઈ માહિતી મળેલ નથી. આવા પણ બનાવ રોજ બને જ છે. નજીકમાં કોઈ એવા નિશાનો જોવા મળે? નજીકમાં થોડા દૂર અહીંથી સાંકળ, ભેંસની સાંકળ મળી છે, પણ પાછળ ડાલો બી છે અને ત્યાં ભેંસના દલાલ બી રહેશે. હવે અવારનવાર નવા માણસો આવતા હોય, અમને કોઈ ખ્યાલ નથી કોણ આવ્યું છે અને કોણ નથી આવ્યો. અંદાજે કેટલી રકમની છે? અંદાજે ગણો ને 1 ભેંસની કિંમત 80,000 રૂપિયા છે, એટલે 2 ભેંસના 1,60,000 રૂપિયા થાય છે, અને એક પાડી છે. પોલીસ આવી છે? પોલીસ હજી એક જમાદાર આવ્યા હતા સવારના, અને હજી કોઈ પોલીસ આવી બીજી નથી. તમને કોઈ ઉપર શક ખરી? શક એટલે હવે અત્યારે તો શું, અહીંયા દલાલો અવારનવાર આવે છે, એટલે કોણ આવે કોણ ના આવે તો કોઈ ખબર પડતી નથી. શક ઉપર હવે કોઈ પાકો શક તો કોઈ ઉપર છે નહીં. બનાસકાંઠાની ભાભર નગરપાલિકા દ્વારા આજે ભાભરના શહેરી વિસ્તારને હાઈવે સાથે જોડતા મહત્વના માર્ગનું ખાતમુહૂર્ત કરાતા નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે. જૂના ભાભરના આનંદ બજારથી હાઈવે સુધી નવો માર્ગ બાંધવાની લાંબા સમયથી પ્રવર્તી રહેલી માંગણીને ધ્યાને લઈ ભાભર નગરપાલિકા દ્વારા 33 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગે નવો RCC રોડ બાંધવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આજે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આ નવા RCC રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભાભર નગરપાલિકાના પ્રમુખ બલુભા રાઠોડ, પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, વૈકુંઠરામ આચાર્ય, ડોક્ટર નરેશભાઈ અખાણી, નૌકાબેન પ્રજાપતિ, પ્રભાસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેદદાન ગઢવી, પાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ મધુબેન પ્રજાપતિ, પાલિકા સદસ્યો, નગરના વેપારીઓ, ભાજપના અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાભર નગરપાલિકાના વિકાસલક્ષી અભિગમની સરાહના કરી હતી. સરકારની અનેક યોજનાઓ ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, ત્યારે વર્તમાન સમયમાં સરકારની મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના ખરેખર આશીર્વાદરૂપ બની રહી છે. નાના નાના કુમળા અંગો ધરાવતા બાળકો ગુલાબના ફૂલ જેવા હોય છે, પરંતુ આવા બાળકો પણ મોતના મુખમાંથી પરત આવ્યા છે. આમાંથી કેટલાક બાળકોને આંખોની રોશની નહોતી, તો કેટલાક પોતાની શ્રવણશક્તિ ગુમાવી બેઠા હતા, તો કેટલાક બાળકોના હૃદયના વાલ્વમાં કાણું હતું. આ બાળકોના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી કે તેઓ આ બીમારીની મોંઘી દાટ સારવાર કરાવી શકે. ત્યારે આ બાળકોના વાલીઓએ ડીસાની તાલુકા આરોગ્ય કચેરીનો સંપર્ક કરી મા અમૃતમ યોજનાનું ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ આ બાળકોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવી
અને લાખો રૂપિયાનો ઓપરેશનનો ખર્ચ પણ સરકારની આ યોજના અંતર્ગત ઉઠાવી લેવામાં આવતા આજે આ બાળકો સામાન્ય બાળકો જેવા થઈ ગયા છે અને સામાન્ય બાળકોની જેમ બોલી અને જોઈ પણ શકે છે. પોતાના બાળકો સામાન્ય બાળકો જેવા થઈ જતા તેમના માતા પિતા પણ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. મારા બાબાને સાહેબ શ્વાસની તકલીફ હતી, શ્વાસ બહુ ચડતો હતો. બે ત્રણ દવાખાને બતાવ્યો તો ડૉક્ટરો કહે કે અમદાવાદ લઈ ગયો, તો અમારા જોડે પૈસા નહોતા. અમદાવાદ લઈ જવા માટે અમારા જોડે પૈસા નહોતા. પછી માં અમૃતમ કાર્ડ ઉપર એનું ઓપરેશન થયું ફ્રીમાં, ને ખાલી ત્યાં રહેવાના આવત જાવતના ભાડાના ને તેના પૈસા થયા, બાકી કશો ખર્ચો નહોતો થયો. પછી એના ઉપર ઓપરેશન થઈ ગયું એનું, અને મારા બાબાની જિંદગી બચી ગઈ. મારો છોકરો જન્મથી બોલતો નહોતો, તે હું પ્રાઇવેટમાં લઈ ગયો હતો. અહીંયા 20 લાખ ખર્ચો કીધો એને, એટલે પછી હું અહીંયા એટલો ખર્ચો આપણા પાસે પૈસા કોઈ નહોતા. અમે હવે ગરીબ લોકો હતા રાવળ. પછી અમે સરકારીમાં આવ્યા, સરકારીમાં એક ફોર્મ ભરી આવ્યું. એ ફોર્મ લઈને અમે રિપોર્ટ બધા કરાયા, પછી ગાંધીનગર સિવિલમાં દવાખાને લઈને ગયા. પછી અહીંયા મફત અમારે દવાખાનું કરી આવ્યું ઓપરેશન, 20 લાખનું મફત કરી આવ્યું. હવે એને સારું છે, બોલે છે, નોપળે છે. તમને કેવું મહેસૂસ થાય છે, બોલે છે, નોપળે? અમને સારું લાગે છે. મારા બાબાનું નામ ઉમંગ છે, એને હું પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં આગળ મને 15 લાખ રૂપિયા ખર્ચો કીધો હતો. પછી હું ત્યાં સરકારીમાં ચેક કરાવ્યું તો સરકારે મને 15 લાખ રૂપિયાની દવા ફ્રીમાં કરી છે, અને એમનો ખૂબ ખૂબ આભાર છે સરકારનો, કે જેથી મારા છોકરા ત્યાં દેખતા થઈ ગયા છે અને આંખની તકલીફ હતી. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું જોઈએ અને તેનાથી કયા કયા લાભો મળે છે તે અંગે રીસાના તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ વધુ વિગતો આપી હતી. માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ. માં અમૃતમ કાર્ડ જે આપણે બીપીએલ લાભાર્થીની યાદી હતી તે પ્રમાણે બીપીએલ લાભાર્થી તમામને માં અમૃતમ કાર્ડ નીકાળીને આપી દીધેલ છે. અને માં વાત્સલ્ય કાર્ડ જે છે તે સરકારશ્રીએ 3 લાખની આવક મર્યાદા વાર્ષિક હોય તે તમામને આ માં વાત્સલ્ય કાર્ડ નીકાળી આપે છે. તે યોજનાનો લાભ ગંભીર બીમારીવાળા જે લોકો હોય તેમને આ લાભ મળે છે. તેમાં ગંભીર બીમારીમાં કેન્સરની બીમારી, હૃદયની બીમારી, કિડનીને લગતા કોઈ રોગ હોય, કોઈ બ્રેન સ્ટ્રોક થઈ ગયેલો હોય, કે મોટું એક્સિડન્ટ થયેલું હોય, કે થાપાનું ઓપરેશન કરાવવાનું હોય, તેના માટે આ સરકારશ્રીનો લાભ લાભાર્થીઓને મળી રહે છે. અને તે અંગે સરકારશ્રીએ MOU કર્યા છે અને મોટી મોટી હોસ્પિટલો પણ આ યોજનામાં જોડાયેલી છે. તો આ જે યોજના છે તે ખરેખર ખૂબ સરસ છે. જે ગરીબ લોકો લાભ નથી લઈ શકતા તેમના માટે ખરેખર એક પ્રશંસનીય પગલું છે. રાજ્ય સરકારની માં અમૃતમ યોજના ગરીબો માટે કેવી રીતે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે તે આજે ડીસા શહેરમાં આવેલી DNP ગર્લ્સ હાઈસ્કૂલમાં જોવા મળ્યું. આજે આ સ્કૂલમાં એવા ઘણા બાળકો જોવા મળ્યા કે જેઓ ન તો સાંભળી શકતા, ન તો જોઈ શકતા, અને કેટલાક બાળકોમાં તો હૃદયમાં કાણા જેવી બીમારી હતી. અને આ તમામ બાળકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેથી તેમના પરિવારજનો તેમની સારવાર નહોતા કરાવી શકતા, કારણ કે આ બીમારીઓની સારવાર પણ ખૂબ જ મોંઘી પડતી હતી. ત્યારે આવા બાળકોના માટે ડીસાનું આરોગ્ય વિભાગ આગળ આવ્યું હતું અને તેમને માં અમૃતમ યોજનાનો લાભ અપાવ્યો હતો. માં અમૃતમ યોજનાનો લાભ મેળવ્યા બાદ અત્યારે આ બાળકો સામાન્ય બાળકો જેવા બની ચૂક્યા છે અને નિરાંતથી જીવન વિતાવી રહ્યા છે. ડીસાથી BK ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ગૌવંશને બચાવવા દ્વારકાના ગૌભક્ત આહિર યુવકની અનોખી પહેલ. દ્વારકાથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાએ નીકળી 9મા દિવસે ડીસા પહોંચેલા સાહસિક યુવકે સાયકલ યાત્રાના ઉદ્દેશ્ય પર પાડ્યો પ્રકાશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં બનાસકાંઠા જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે ધાનેરા તાલુકાના સરપંચ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યના તમામ સરપંચોનું મજબૂત સંગઠન બને તે વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી. આગામી સમયમાં સમગ્ર ગુજરાતના સરપંચ મંડળના હોદ્દેદારો મુખ્યમંત્રીને રૂબરૂ મળી સરપંચના અધિકારોની માંગણી કરનાર હોય આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ થનાર રજૂઆતો માટેના સૂચનો પણ લેવાયા હતા. સરપંચને માનદ વેતન અને પેન્શન મળે તેમજ ગામના વિકાસ માટે સરકાર ગ્રામીણ વિસ્તારોને વધુ આર્થિક મદદ કરે તેવા 16 પ્રશ્નોની રજૂઆત માટે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. ધાનેરા સરપંચ મંડળ દ્વારા પણ આ બેઠકમાં પાણી માટે રજૂઆત કરાઈ હતી. આ બેઠકમાં ધાનેરા સરપંચ મંડળના પ્રમુખ ગેનસી, મંત્રી તળશાભાઈ, નાયબ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી સહિત ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સદસ્યો હાજર રહ્યા હતા. દ્વારકાના રહેવાસી આહિર સંજય ચેતરિયા ગૌ માતાને બચાવવા માટે દ્વારકાથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. ગૌ માતાને બચાવવા માટે 8 મુદ્દાઓ સાથે યોજાઈ રહેલી આ સાયકલ યાત્રા આજે દ્વારકાથી 9મા દિવસે ડીસા આવી પહોંચી હતી. લોકો પોતાની માંગણીઓ સંતોષવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે. કેટલાક લોકો ઉગ્ર આંદોલન કરે છે તો કેટલાક લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે. ત્યારે દ્વારકાના એક યુવકે ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે દ્વારકાથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા ખેડવાનું સાહસ કર્યું છે. દ્વારકાના રહેવાસી સંજય ચેતરિયા ગૌ માતાને બચાવવા માટે દ્વારકાથી સાયકલ યાત્રા પર નીકળી પડ્યા છે. એક સમયે ભગવાન કૃષ્ણએ ગાયોને માતા તરીકેનું બિરુદ આપેલ હતું, પરંતુ આજે ગાયોની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. આજે મોટા ભાગે ગાયો રોડ પર રખડતી જોવા મળે છે. તે ઉપરાંત ગાયોને કતલખાને મોકલતા પણ લોકોને દયા નથી આવતી. ત્યારે આવી પરિસ્થિતિઓમાંથી ગાયોને છુટકારો મળે તે માટે સંજય ચેતરિયા નામનો ગૌભક્ત આહિર દ્વારકાથી સાયકલ યાત્રા નીકળ્યો છે. આ યુવાન ગામે ગામ ગાય માતાને બચાવવા માટેનો સંદેશો આપી રહ્યો છે. દ્વારકાથી નીકળેલ આ ગૌભક્ત દિલ્હી ખાતે ગૌ માતાને બચાવવા 8 મુદ્દાઓ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત સ્વરૂપે આવેદન પત્ર પાઠવશે. અને ફાઇટ ફોર ઇન્ડિયન મધર એટલે કે ભારતની મા માટેની લડાઈ, ભારતની મા માટેની લડાઈ શું કામ કરવી પડે છે, શું તકલીફ છે એ વિષય ઉપર હું દ્વારકાથી મંદિરે દર્શન કરી કાળિયા ઠાકોરનાને નીકળો છું અને દિલ્હી ત્યાં હું આ મારું જે આવેદન પત્ર દેવા જાઉં છું અને સાયકલ લઈને એકલો જ નીકળ્યું છું, મારી ટીમ મારી સાથે છે. તકલીફ એ છે કે દેશ આઝાદ થયો અને 70-70 વર્ષ થઈ ગયા હોય અને ગાયો હજી રોડ ઉપર રસ્તા ઉપર રખડતી રજડતી જોવા મળતી હોય. ગાયો પરેશાન છે, પબ્લિક પરેશાન છે, જનતા પરેશાન છે. રોડ ઉપર ગાયો કચરા ખાય છે અને ગાય અને કચરાના ઢગલા બે ગવર્મેન્ટે સેમ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. જ્યાં કચરાનો ઢગલો હોય ત્યાં ગાય જોવા મળે છે. મારો પરમપિતા ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયોને ઉઘાડા પગે ચરાવીને ગયો છે એ આજે ગાયો કચરા ખાતી જોવા મળે છે, ત્યારે આ તકલીફ છે. આ તકલીફના હિસાબે મારે સાયકલ લઈને હું દિલ્હી નીકળ્યો છું અને ગવર્મેન્ટને જાણ કરવા નીકળ્યો છું કે સાહેબ આ હવે તો સમજો અને આનું કંઈક કરો. એનું મેં નિવારણ પણ એને હું બતાવવા જઈ રહ્યો છું કે કેન્દ્ર સરકારની કંઈક જવાબદારી હોય. અત્યાર સુધી આપણો દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી કોર્પોરેશન અને નગરપાલિકાઓ ગાયોનું સંચાલન
સંચાલન કરે છે એ નથી કરી શક્યા, તો કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લેવું જોઈએ અને દરેક જિલ્લાની અંદર કેન્દ્ર શાસિત, સેન્ટ્રલ ગવર્મેન્ટ શાસિત ગૌશાળાઓ બનાવવી જોઈએ. જે રીતના આપણે કેન્દ્રીય વિદ્યાલયો ચાલે છે, જે રીતના પોસ્ટ ઓફિસો ચાલે છે, જે રીતના કેન્દ્રીયથી ચાલતી વસ્તુઓ પ્રોપર રીતે ચાલે છે, એ જ રીતના ગાયો પણ આપણી ભારતની માં હોય તો ગાયો માટે પણ આપણે કેન્દ્રીય ગૌશાળાઓ ચાલુ કરવી જોઈએ એ મારી વિનંતી છે. અને જ્યારે જ્યારે કલેક્ટર સાહેબ પાસે જઈએ છીએ ત્યારે કહે છે કે પશુપાલકો ગાયોને છોડી મૂકે છે, અમે શું કરીએ? ચલો, પશુપાલકની જવાબદારી નથી તો તમારી તો કંઈક ગવર્મેન્ટની તો કંઈક જવાબદારી હોય કે ન હોય? આજે પશુપાલકથી નથી સચવાતી ત્યારે એ ગાયો છોડી દે છે, બાકી એક પણ પશુપાલક ગાય છોડવા માટે તૈયાર નથી. અત્યારે ગાયો સાચવવી નથી પોસાતી એટલે પશુપાલકે ગાય દોઈને છોડવી પડે છે. જ્યારે પશુપાલક ગાય દોઈને છોડી મૂકે છે પછીની કેન્દ્ર સરકારે જવાબદારી લેવી જોઈએ અને એને ગૌશાળા બનાવીને એની અંદર રાખવી જોઈએ. અને એ પાછું જ્યારે ગાય દોવા દે ત્યારે પશુપાલક ભલે એને લઈ જતો હોય. એટલે આ દેશની ગાયોનું ખૂણે ખૂણે જે ગાયો અત્યારે રોડ ઉપર રખડે છે એનું નિરાકરણ બતાવવા માટે સરકાર સમક્ષ જઈ રહ્યો છું. બીજા મારા 8 મુદ્દાઓ છે, એ 8 મુદ્દાઓમાંથી એક ભયંકર મુદ્દો એ છે કે HF ગાયો જે વિદેશી કાવ, જેને ગાય ન કહેવાય એવી ગાયો અત્યારે દેશમાં આવી રહી છે. આપણી ગાયો પણ નથી સાચવી શકતા અને વિદેશી કાવ દેશની અંદર એટલી આયાત થઈ રહી છે. તો હું ગવર્મેન્ટને એ કહેવા જઈ રહ્યો છું કે જે વિદેશી ગાયો છે જેનું દૂધ પીવાલાયક નથી, જેનું દૂધ નુકસાનકારક છે, એ દૂધ બંધ કરાવવું જોઈએ અને એ ગાયને આયાતીકરણ બંધ કરાવવું જોઈએ. મારો બીજો એક મુદ્દો એ છે કે આપણી જે અહીંની ગાયો છે, કાંકરેજ ગાય છે, ગીર ગાયો છે, અમારી સાસણ બાજુની સૌરાષ્ટ્રની, એ ગાયોને કન્ટિન્યુ બ્રાઝિલવાળા લઈ જઈ રહ્યા છે. એ ગાયો આપણા પશુપાલકને જોતી હોય તો 2.5 લાખ 2 લાખ રૂપિયામાં મળે છે, જ્યારે એ લોકો 3-3 લાખમાં લઈ જઈ રહ્યા છે. જ્યારે આપણું ઓરિજિનલ પશુધન અહીંયાથી ખાલી થઈ જશે તો ત્યારે ગવર્મેન્ટ શું કરશે? ત્યારે પાછું બ્રાઝિલવાળા આપણને ગાયો નથી આપવાના. આ તકલીફ છે, આ પીડા છે, એટલે આવા મુદ્દા લઈને અમે લોકો નીકળ્યા છીએ. બધા રાજ્યોની અંદર ગાયો માટેના કાયદા અલગ છે. કેમ અલગ છે? ગુજરાતના અલગ છે, કર્ણાટકના અલગ છે, કેરળના અલગ છે. આ બધા કાયદાને ભેગા કરીને ભારત દેશમાં ગાય માટેનો કાયદો એક જ બનવો જોઈએ. આવી બધી માંગણીઓ સાથે હું ગવર્મેન્ટને, મારા એકલો જ હું સાયકલ લઈને નીકળો છું. આંદોલનના ઘણા બધા નિયમો છે, રોડ ઉપર ટેન્ટ નાખીને સૂવું છું. આજે 9મા દિવસે દિશામાં પહોંચ્યો છું અને દ્વારકાથી નીકળો છું અને દિલ્હી સુધી સાયકલ લઈને જાઉં છું. દ્વારકાથી ગાય માતાને બચાવવા નીકળેલ સંજય આહિર પોતાના 8 મુદ્દાઓ લઈ દિલ્હી જવા નીકળ્યો છે. વિશ્વમાં ગૌ માંસની નિકાસ બંધ કરવામાં આવે અને ભારતમાં ગાયો માટે એક જ કાયદો બનાવવામાં આવે. ભારતભરમાં સરકાર સંચાલિત ગૌશાળાઓ બનાવવામાં આવે. ભારતમાં વિદેશી ગાય લાવવા પર પ્રતિબંધ લગાડવામાં આવે. ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે. ભારત દેશની ગાયોને બચાવવામાં આવે અને ભારત દેશના જે પણ રાજ્યોમાં કતલખાના ચાલે છે તેના પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત પ્લાસ્ટિક ખાઈને ગાયોના મોત થઈ રહ્યા છે જેનું ધ્યાન રાખી ગાયો માટે અલગ કાયદા કાનૂન બનાવવા જોઈએ જેવા મુદ્દાઓ સાથે આહિર સંજય ચેતરિયા દિલ્હી જઈ સરકાર સમક્ષ ગાયોને બચાવવા માટેની માંગ કરશે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં નજીવો વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 31,375 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 36,650 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 36,450 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,048 થી 1,058 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઘઉંના ભાવ 394 થી 431, બાજરીના 320 થી 353, મગફળીના 650 થી 861, ગવારના 800 થી 835, તલના 2,311, જુવારના 821 થી 856, રચકા બાજરીના 372 થી 395, રાજગ્રાના 1,231 તેમજ કપાસના ભાવ 1,065 થી 1,067 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 711 બોરીની આવક થઈ હતી, જ્યારે ઘઉંની 34, બાજરીની 840, મગફળીની 10,795, ગવાની 148, તલની 1, જુવારની 32, રચકા બાજરીની 7, રાજગ્રાની 20 બોરી તેમજ કપાસની 225 મણની આવક થઈ હતી. સમાચારમાં મુખ્ય સમાચાર પર ફરી કરજે. We'll be right back.
આજે લીધેલ નાણાએ આધેડ પિતાનો લીધો ભોગ. વ્યાજખોરોની કથિત પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત આધેડ પિતાએ ઝેર ગોળી આપઘાત કરતા ચકચાર. નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ચોથર નેસરા ગામના ખેડૂતો વાવની મામલતદાર કચેરીમાં ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ. મામલતદાર અને નર્મદા વિભાગના અધિકારીઓએ હાથ ધર્યા સમજાવટના પ્રયાસો. ડીસામાં ગંભીર બીમારીઓથી પીડાતા ગરીબ પરિવારોના બાળકોને સરકારી યોજનાઓ ફળી. માં અમૃતમ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર મળતા બાળકોના પરિવારજનોમાં ખુશીનો માહોલ. ગૌવંશને બચાવવા દ્વારકાના ગૌભક્ત આહિર યુવકની અનોખી પહેલ. દ્વારકાથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાએ નીકળી નવમા દિવસે ડીસા પહોંચેલા સાહસિક યુવકે સાયકલ યાત્રાના ઉદ્દેશ્ય પર પાડ્યો પ્રકાશ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.